તારીખ 10 ફેબ્રુઆરી આજનો દિન મહિમા બર્ટોલ્ટ બેખ્ત જર્મન નાટ્યકાર અને રંગભૂમિ વિષયક સ્વતંત્ર વિચાર રજૂ કરનાર બર્ટોલ્ટ બેખ્તનો જન્મ 10 ફેબ્રુઆરી 1898ના રોજ થયો હતો. માત્ર 20 વર્ષની ઉંમરે તેમણે પોતાનું પ્રથમ નાટક બાલ લખ્યું. માત્ર 22 દ્રશ્યોના આ નાટકે સૌને આંજી દીધા. Intelligent and looking at place who are intelligent. તબીબી અને તત્વજ્ઞાન વિશેનો અભ્યાસ કરી તેઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં તબીબી વિભાગના સૈનિક તરીકે સેવા આપવા જોડાયા. હિટલરના શાસનની સાથે જ તેમણે જર્મનીમાંથી વિદાય લઈ ડેનમાર્ક ફિનલેન્ડમાં આશ્રય લીધો. તેમને સ્ટાલિન શાંતિ પારિતોષિક મળ્યું હોવા છતાં એક વિચારક તરીકે બેખ્ત પૂર્વ જર્મનીમાં અડચણરૂપ લાગતા હતા. અંતે અમેરિકામાં બોલિવૂડમાં સ્થાયી થયા. બર્લિનની રંગભૂમિના વડા તરીકે પણ તેમણે જવાબદારી સ્વીકારી. ભોગવાદી મધ્યમ વર્ગને તેમણે લક્ષ્ય બનાવી તેમનો ઉપહાસ કર્યો. માનવ અસ્તિત્વ અંગેના મૂળભૂત પ્રશ્નો તેમણે તેમના ગુડ વુમન ઓફ સેચુજામાં રજૂ કર્યા. ધ મેઝર તેમનું સૌથી સબળ નાટક હતું. જ્યારે મધર એ મેકિસમ ગોર્કીની નવલકથાના આધારે સર્જાયેલું નાટક છે. એ નાટકે સ્ત્રી મજૂરોમાં જાગૃતિ લાવી હતી. નાટક દરમિયાન પ્રેક્ષકો સજાગ રહેવાથી જ અપેક્ષિત રાજકીય સામાજિક ફેરફાર લાવવાની દિશામાં જઈ શકાય તેવો તેમનો વિશ્વાસ હતો. એમણે એપિક થિયેટરનું નિર્માણ કર્યું. શરૂઆતમાં જાગૃતિ માટે નાટકો લખનારા તેઓના જીવનના ઉત્તરાર્ધમાં માનવતાવાદી થયેલા દેખાય છે. ઈસવીસન 1956માં તેમના જીવનનો અંત આવ્યો.